You can answer. She went for that. તત્વજ્ઞાન સાહેબ ગીતા ક્યાં બધા ફેરી ફેરી સમજવાની ગીતા સમજી જાય ને એને જીવન સરસ સમજે. એટલે આપણો શાસ્ત્ર ગ્રંથ કહેવાય ભારતનો ગીતા, દુનિયાનો પહેલા નંબરનો ગણાય છે. જૂનામાં જૂનું બધી સંસ્કૃતિ તો નવી નવી છે. વિશ્વની સંસ્કૃતિ 2000 વર્ષ આપણે કૃષ્ણ થયા ત્યાંથી છે, એની પહેલાં સનાતન વિશ્વ પ્રગટ થયું દુનિયા ત્યારની છે. આપણે તો દાદા કહેવાય બધા. એટલે વિવેકાનંદ કે ભાઈ તમે અમારી પાસે ઘરમાં લેજો, અમને પૈસા આપો, મારી આ ગતે સારું, લોકો ભૂખા મળી જાય છે, તમારે આ વેડતે સારું. ઓસ્ટ્રેલિયા એક છોકરો કામ કરતો રશિયામાં, 8 વર્ષનો હતો, નોકર તરીકે જઈને જોડશું ને 4-5 છોકરા, તો એ મહાન થઈ ગયો તત્વજ્ઞાન, ગાંધીજીનો ગુરુ કરે છે. પછી રાત 5 પડે ને, એ સમયની સંસ્કૃતિ રશિયાની હજી આપણે એવી નથી આવી ગયો. એટલે હાઈ ફાઈ એકદમ હજી આપણે પગલાં પગલાં કરે છે. બધા છોકરા આઈસ્ક્રીમ ખાય, એટલું જેટલું ખાવું ખાય, ટ્રાઈને ખાવાનું, ભાઈ દબા ભાઈ આવું તો ખાઈ ગયો. પછી થોડી વાર થાય ને, 2-3 છોકરા ઉલટી કરે, ઉલટી કરે એટલું ખાય, તોય કોઈ ના ના પાડે, ખાઓ ખાઓ. ઓલામાં આમ જોયા કર્યા નોકર, એને ખાવા ના મળે, એની તરફ ધ્યાન ના હોય. પછી તાની એવી ચોરી કરે, આઈસ્ક્રીમ ખાવા, એવી રીતે રાખો. એવી માનસિક અવસ્થા હોય છે, માણસ જ્યારે મજબૂર થાય, ખાવાની વૃત્તિ થાય, એવું આવતું હોય. પછી એને ઘરેથી ભાગી ગયો. ટોલ્સટોય એકવાર સર્કસ જોવા ગયો, ત્યારે સર્કસનો જમાનો, આ જમાનો હમણાં પૂરો થયો સર્કસ અઠવાડિયે પૂરો, બધે સર્કસ પૂરું થયું. અચ્છા, એવું છે. એમાં એ છોકરો કામ કરતો હતો સરકસમાં, હવે આવી ગયો તું જે મને નથી, હું પૈસાવાળા ખાવ છો, મને મજા આવે ને. પછી ચોરસો ચાહતો હતો પાછો જોઈ, સંત હતો, ટોલ્સટોય સંત હતા. ગાંધી ઉપર પત્ર છે ટોલ્સટોય, ટોલ્સટોય ને ગાંધીનો પત્ર એ વાત છે. ટોલ્સટોય એના પત્ની ને 4-5 છોકરા, એટલે એ તો બાવો થવા નથી થઈ ગયો બાવ, એટલે મેળ નહોતો બહુ, તો પણ બે ના પત્ર વ્યવહાર હતા. કાઉન્ટ એમ નામ કાઉન્ટ કાઉન્ટ ટોલ્સટોય એવા સરસ પત્ર લખે, તમે જ્યાં છો ત્યાં સારા રહેજો, એવું તમે બધું આ ધ્યાન નહીં દે તો મારે થોડું ધ્યાન તો બહુ જ પડશે, એટલે તમે કરો એ કરો, મારે તો છોકરાઓની જવાબદારી નિભાવવી જ પડવાની છે. છેલ્લે ટોલ્સટોયની એની ઈચ્છાઓ લખી ને મરવાનું સમય છે. એક નાની એવી ડાબું હોય ને હોટલ, બહારને છાપું એમાં ગુજરી ગયું છે. ચાની હોટલ હતી, એમાં ખિસ્સામાં કાગળ નીકળ્યું કે મારો ફેસ મારી રોને બધા બધા નહીં, કેમ દુઃખી થઈ ગયેલી છે. આવા થઈ ગયા હતા છેલ્લે, નહોતો બતાવ્યો, ખબર જ નથી પડવાની. ત્યારે વાત બધું માધ્યમ બની હોય છે બીજા ગામ પાસ લપટાઈ દીધા, એને કહેતા જ નહીં ગયા. હું આવી સ્થિતિ, આવી રજોડિયા સ્થિતિમાં મરી ગઈ. કરોડપતિ એ ટાઈમના કરોડપતિ હતા, એ કરોડપતિ સાધુ કહેવાય, ઘરનું ઘર નહોતું કહી શકે. હોશિયાર સાહેબ એ જમાનામાં 4,000 રૂપિયા ભાડું ભરતા, એવું ઘર હતું મહેલ જેવું, ઘણું કહેવાય ને. આ બધી ફોટો કેવા હોવ વર્ષ પહેલા બધા છે. ચોપડી સાહેબ બહુ સરસ બની, હારી હારી વસ્તુ ખોવાવો, આખરે મહાન તારો ફરી ગયો, એમાં તો ખજાનો હતો જીવન જીવવાનો, જીણા કાંક આપવાના દઈ. આજે મેં તમને ચોપડી આપવાના છે, ભાગ્યો ગમશે તમને, કઈ છે આખરે એ મહાન તારો ફરી. ઉભો ઉભા આપલે ધરે સાહેબ, અંદર ગયા ઢેરા, હું અહીંયા ઉભો રહી બેહવાનું કીધું, કઈ છોકરી થઈ ગયો અને આપવા એવા કેવું, મને આપણને ખમીર થાય ને, તો મને છોકરી આપવા. મહેનત કરે
એના માટે સાહેબ મહેનત કરવી, ના કરી એના માટે ટાઈમ બગાડવો, તો બુધવારા માટે હું માત્ર કાગળ લખી મૂકવા કામ આવી જાય. જ્યાં ભૂખ લાગવી જોઈએ જય બધા બધો વાત છે બધી, કે જે મહેનત થતી એ જ રીતે ભગવાન મદદ કરે છે. મહેનત થતી જોઈએ ને આમ તો ભગવાન જેવું ના મને આળસો હોય એને ભગવાન મદદ ના કરે. જીવન પદાર્થ પાઠ ગીતા, જીવન ગીતા, તારીખ 30/6/2017 શુક્રવાર, અધ્યાય પાના નંબર, અધ્યાય ત્રીજો પાના નંબર 62, કડી 48, 48 ની કડી, જીવન પદાર્થ પાઠ ની 48 ની કડી. કર્તવ્ય કર્તવ્ય પાલને પાર્થ, બુદ્ધિનો ભેદ કોઈને, રખે કરાવતો જોજે સદ વિવેક તું ખોઈને. કર્મ ભ્રષ્ટ થતા લોકો અટકે એમ વર્તજે, તારો ઘડો તારો ધડો બધા લેશે, મારે માટે સાવત તું રહે, ધીરે ધીરે અનાશક્ત થાય સૌ અમને તું રહે, ધીરે ધીરે અનાશક્ત થાય સૌ અમને તું રહે. પદાર્થ પાઠ પ્રત્યક્ષ જીવી દે અન્ય જીવને, વળી પાછું બીજી રીતે વિચારીએ તો સંસ્કૃતિ વાળા છે પણ આવું ગણે ને થોડું. કર્તવ્ય પાલ અને પાર્થ, બુદ્ધિ નો ભેદ કોઈને રખે કરાવતો, મને જોઈ લેવું કામ કેમ કરું તેમ તારે કરવાનું. આળસી જતો ને કામ કરતો બંધ થતો નહીં, તો પાછલા સૈનિકો શું કરવાના, હથિયાર મૂકી દઈએ, ઘરવાળાએ કામ ના કરે. છોકરો જોઈ લે દાદા કાંઈ કામ નથી કરતા, આપણે નહીં કરવું, એ ત્યારથી સમજી જાય આપણે કરવું નહીં, પછી કોઈ કામ ના કરે. છે મોટા થઈને કરે જાગૃતિ પૂર્વક બધું કરે, ગમે એમ આ ના કરે, અમારે આ લગ્ન છે બાજુ છોકરો ચાલ તો ના ના માણસ ભાગવાની પડે, એ તમારું મિક્સર મશીન આપો એ વપરાતું ક્યાં હોય વાળી સારું રહીએ. 7000 રૂપિયા લીધું છે, જાગૃતિ રાખી વિગત રાખો બધા એવા જાગૃતિના અને સારું દેખાડવાના અને એવા કારણમાં ફસાવું નહીં, કહેવાય આ મોંઘું છે અને આ બગડી ગયું, સાદું હતું ને મારું બગડી ગયું, એમાં વધારે યુઝ થાય ને તો બધું એનું નાનું છે એવું ના છે ના, પણ સારું બતાવવા માટે મરી ન જવું ઘસાય એમ મારું જાગતા રહે. શર્મ ધર્મે એ બધું કામ ન કરવું, એ તો ની સમાનતા છે કે આ બગડી ની પાછું એને પાસે આવે નહીં, ઘરમાં કલર થાય ને પહેલેથી જાગ જે સરસ જવાબ હતો, જો બા આ છે નવું લીધેલું છે મોંઘું બહુ છે ત્યારે તમારે વાડીમાં વાપરવું ઘરે વાડી પછી જોવા કારીગર સેન્સિટિવ બોલી જવું કીધો સાંભળજો વાત કરતી હતી હું તો ભાઈ રૂમમાં ભાઈ હતી ખોટી ખોટી છે મનાવી ગયું જાગૃતિ રાખવી ભાઈ આ કરી દેવી હોય ખરું લગાડવા કરવું શર્મે ધર્મે કરવું એ બધા કર્મ જ નથી તો બધું પાપ થાય બંધન થાય સર તમારું મન નથી તમે જીવે હું થાય દીધા પછી દીધા પછી દીધા પછી મન આપણે કે ના દીધું હારે બગડી દઉં
બધાની સ્થિતિ ઘડવાર કી હોય જેવું નથી કહેતી દિવ તો વિવેક રાખીને કામ કરજે. કર્મ ભ્રષ્ટ થઈ જાય તો લોકો પણ તને જ વર્તવાના. મોટો માણસ જાતો એમાં જાય ને બધા મહાજનાસા ગતા પંથા સંસ્કૃત વાક્ય આવતું. એ બાજુ મહાપુરુષો જાય છે બધા એ બાજુ જાય નીતિ શતકમાં આવશે. નીતિ શતક તારો ધડો બધા લેશે માટે સાવધ તું થઈ જા. ધડો એટલે દાખલો, દાખલો દ્રષ્ટાંત. કે ભાઈ એ કામ નથી કરતા આપણે ના કરવું, દ્રષ્ટાંત. પુષ્પાંજલિ અર્જુને હું કામ નહીં કરું. આપણે ભારત દેશમાં એવું થયું છે અગરબત્તી કરે પૂજા થઈ મનમાં જાય ગમે ચાલતું એ વાત નથી. દીવો કરે પૂજા થઈ ગઈ. દીવો કરતા કરતા રાત જોઈએ તો આ ભડકા ભડકા જાય. એટલે ભાઈજી કરો સમજી કરો થોડું કરો સારું કરો, ના કરો તો કંઈ વાંધો નથી. તો ઉભા કંઈ વાંધો નથી, હવે અંદર નથી આવડે. ધીરે ધીરે એના અશક્ત થાય સૌ એમ તું રહે. એ કાર્ય કરે એમાં આશક્તિ રાખતો નહીં. એવી રીતે તું કરીશું પાછળવાળા પ્રેમ કરશે. પદાર્થ પાઠ પ્રત્યક્ષ જીવી દે અન્ય જીવો. એ દીવા દાંડી રૂપ બની જા, લોકોને માર્ગદર્શન બની જા, એ લોકોનો રાહ ભર બની જાય. કામ મૂકી દીધું તો બધા જળસું થઈ જાય, આળસું પ્રમાદિત થઈ જાય. આપણા ઘરમાં એક જ માણસ હોય કામ ના કરતો હોય એ આળસ પ્રમાદમાં ઘરે જ નહીં. અમારે ચાકરું મારા ઘરે ચાકરું હો ભાઈ આળસું જ થઈ જાય. તો એની જ્યાં ટકોરો નહીં, ટકો નહીં, તો બધા આળસું થઈ જાય. સ્વાભાવિક છે કારણ કે પછી હાલતું હોય મુશ્કેલી તો બજાર થાય. જતા એવું આળસ કરવા તો ગુસ્સો લેવા નહીં. પદાર્થ પાઠ કોને કહેવાય? મજા આવશે ધીરે ધીરે અનાસક્તિ થાય સૌ એમ તું જે બધા તને અનુસરે તું અનાસક્તિથી કામ કરીશ. તારી જેમ કામ કરવા માટે પ્રેરાય લોકો. એવી રીતે તારો પદાર્થ પાઠ પ્રત્યક્ષ જીવી દે. એવી રીતે તું જીવંત રીતે જીવી દે. સારી રીતે યોગ્ય રીતે દેખાય ને એ રીતે પદાર્થ પાઠ દાખલામાં લઈએ કરે દીવા દાંડી બને છે. જો અમારે ભાડે ગયો હતો નંદુભાઈ પાસે બે વર્ષ થયા છે લગ્ન પગે લાગે છે. કાકાને જે આશીર્વાદ આપો બે જણા જાય ને સારું આશીર્વાદ તો બરાબર છે. મામા અને મામી જીવે છે ને સાદા પ્રેમને મનસું થાય એવી રીતે જીવજો. જા હું મને આવી કીધું છું કેવા આવ્યો છું આપણે ધ્યાન રાખવું સાચા જવાબદારી બધી આપણી કેવી રીતે જોર જીવું જોઈએ વસ્તુ કેટલી રીતે આપણે મળીએ નહીં ભલે નાનક મારે જોઈએ પણ ઘણી એનું વખતે હરખું છે. એ બા આશરે ધીરા કાગળ બે ચાર વાર મળી ગયા. એ બીજા કોકના લગ્ન હતા કાકાજી લગ્ન કરાવતા લગ્ન કરી ઊભા થયા એવું લગ્ન થયું. બીજા અજાણ્યા હોય ને બધું મનસુખભાઈ ને શારદાબેન જોયું સાથે ને સાથે જ જન્મ જન્મ શારદા જે આપણને આશીર્વાદ લઈ ભલે લગ્ન એના સાથે ને સાથે બહુ પ્રેમથી બોલે હતો. એ મસ્તી જુદી હતી ત્યાં આવું બધું હોય ને લગ્નમાં અવાજ અમારે મોટો હોય જાતા આવડે
વળી પાછું બીજી રીતે વિચારીએ તો અર્જુન લખીએ છે ભગવાન આપણી રીતથી લોકો ચાલશે એમ જાણીને આપણે વર્તવાનું ના શ્રેયાર્થે વર્તવું ઘટે યાદ પાછું રાખવું આપણી રીતે વર્તી શકે ના હોય તો ના એ આપણે યાદ રાખવું કે આપણો પ્રયત્ન કરીએ પછી ના વર્તાય તો ખોટું લગાડવું પ્રભુ પ્રીત્યર્થના ભાવે ભલે કર્મ થયા છતાં કર્મ બહુ ભલે કરો ભગવાનના ભાવ મેળવવા માટે જ કરો આસક્તિથી મોહથી મોહ રાગથી તમે કોઈ સારું સારું કે એના માટે કર્મ કરવા નહીં શેનાથી કરવા શેના માટે કરવા એથી ભગવાન કર્મ શેના માટે કરવા ભગવાનનો પ્રેમ મળે મુખ્ય એ છે આ બધો આપણો આત્માનું કલ્યાણ શેમાં થાય છે એવી રીતે વધુ પ્રભુ રીતે સુકર્મ કરીએ તો થાય ને વર્તશે તમે તો બી વર્તશે તમે તો બી જા ના થવા એવી અશક્યતા તમે નથી વર્તશે તેમ તો બીજા ના થવા એવી શક્યતા પ્રભુ પિતૃના ભાવે ભલે કર્મ થયા છે વર્તશે તેમ તો બીજા એ આશા રાખવી ના થવા એવી શક્યતા પૂરેપૂરું મારી રીતે તું વર્તી હજુ તો બને સ્વીકારી લો યજ્ઞ કર્મ તમ લો યજ્ઞ કર્મ તણો ઊંડો પ્રભાવ ને પ્રતાપ છે તેવી છાપ પડે જે થઈ તો જીવન ઉત યજ્ઞ કર્મ તણો ઊંડો પ્રભાવ છે પ્રતાપ છે યજ્ઞ કર્મ તણો ઊંડો પ્રભાવ ને પ્રતાપ છે તેની છાપ પડે જેથી જીવન ઉર્ધ્વ થાય છે જીવન ઉર્ધ્વ જીવન ઉર્ધ્વ થાય ઉર્ધ્વ ઉર્ધ્વ જીવન ઉર્ધ્વ થાય છે ગુજરાતી છે એટલે જીભની તો હવામાં કચર ના નીકળી શબ્દ એવા અઘરામાગરી ભાષા દુનિયા ખબર ગુજરાતી અઘરામાગરી ભાષા ભણાક વાળી બહુ આમ કાકા કીકી કઈ કઈ કઉ ભૂલ જાય ના ફેલાવે કહો સીધું સાધુ રાખ કહો પહેલાં પહેલી અંગ્રેજી છે એટલે વિશ્વ ભાષા માની એ જ્યારે BHA કર્યું એટલે ભા એમ પિક્ચર જ થઈ જાય આપણે તો ભ રખવા બધા મળ્યું છોકરા શીખી જઈએ વાતાવરણ બધો બી આપણે આ રીતથી લોકો ચાલશે એમ જાણીને આપણે કામ કરવું નહીં આપણે તો કલ્યાણ થાય આપણું એમ કામ કરવું પ્રભુ કીર્તનના ભાવે ભલે કર્મ થયા છે કા કર્મ થવા જોઈએ માણસ મરે ત્યાંથી કામ હોવું જોઈએ પણ શેના માટે હોવું જોઈએ ભગવાનનો પ્રેમ મળે આપણને એના માટે ફક્ત છે એમ તો બીજા એવી આશા ન રાખે શક્ય નથી યજ્ઞ કર્મ તણો બધો પ્રભાવ ને પ્રતાપ છે હવા ખૂબ રીતે કર્મ થાય એનો બહુ ઊંડો પ્રભાવ અને પ્રતાપ છે એ સમાજમાં ઊંડો ઊંડો ઊંડી ફેલાય સાહેબ એ આપણને ખબર ના પડે કેટલો ફાયદો થતો ભાવ છે ને ભાવ તો કંઈક પ્રસરાવ કે થોડો રહેવાનો એવી એવી ભૂમિકા લાગશે ન્યાયજીની સ્પષ્ટ કેમ ભાવ જેવું છે એવું લાગે કે અમે સ્પર્શો નથી એ જ પાછો આવતો અને રિસીવ કરવો ભાવને આપણે સ્વીકારવો પડે ભાવ પાછો તેની છાપ પડે તે જેથી જીવન ઉર્ધ્વ થાય છે પ્રભુ પ્રીત્યર્થના કર્મો કર્યા કરો તો ચિત્તમાં કેટલું બધું આપણના સંસ્કારો પડી જાય એમ છાપ એટલે સંસ્કાર સમાજમાં પણ એમ છાપ પડે આમ કામ કરવું આમ ના કરવું એટલે આમ કરવું કાલે ભયો દવા કરે રડવા જેવા થઈ ગયા કેમ ભાઈ એ સાહેબ તમે રહી ગયા મને આજે ખબર પડી તમે આવી ગયા તો હું તો મળવા આવ્યો છું સારું કર્યું તમે આવ્યા બે અમે આ બાજુ મેં હતો ટેબલ પર કે બહુ મજા આવી ગઈ તમે આવી ગયા ભલે કાંઈ કામ મારે નથી હું મળવા જઈ રહ્યો છું તો
અમારે જેવા એ બાજુ વિજય તો આ હું થાય ઘણું બધું બોલે અમારે ન બોલે એમ ભાઈ એવું તો ઘણું બધું હોય છે કે ના ના રામ રામ બોલો રામ 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 એવું કાંઈ ભાઈ આ દવા જોઈ જોઈ મને બીજા સાથે લખેલી બીજા સાથે લખેલી કોઈ જોતું નથી સાહેબ એને બતાવ્યો એમ એમ ટેસ્ટ થઈ ગઈ કોણ લખીશ પનીર એને બતાવ્યો મેં નથી લાવો લાવો આવ્યો સાહેબ દવા જોવાની છે લાવો લાવો એટલે આટલું તો પાછો આવ્યો હું કહું તો બીજા દવા જોઈ જ નથી દેતા દાંત કરો ગયા મને આપણને એ ફેલાય ખરું આપણને ખબર ના હોય નામ કાંઈ પણ નથી એની અસર એને ક્યાંક થઈ હોય આખું જીવન જીવતા હોય તેની અસર ત્યાં વગર સાહેબ રીએ જ નહીં ખોટું જીવનની અસર થાય છે સમાજમાં ઘરમાં બધે એમ સારા હોય તો ઇફેક્ટ આવે છે ને એટલે યજ્ઞ કર્મનો બહુ મોટો પ્રતાપ અને પ્રભાવ છે એની છાપ પડે જેથી જીવન ઉર્ધ્વ થાય છે સંસ્કાર પણ થયેલા ભક્ત જ્ઞાની છો તે તાર તે રીતે વિશ્વવર્ત થયેલા ભક્ત જ્ઞાની છો તે રીતે વિશ્વવર્તશે એવું માની કદી કર્મ ના થવા દેવું જોઈએ હું ભક્ત છું જ્ઞાની છું એટલે બધા હું હવે મત કરશે એવું માનીને કામ ન કરવું બસ એટલે ત્રેહાઠ ઉપાનું આવ્યા છે